જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ પાસે એક જૂની ઇમારતના ઉપરના માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક કોર્પોરેટર જૈનબેન ખવે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડ પણ દોડી આવતા તાકીદની કામગીરી કરતા આગ પર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ સહિતના ફાયર અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાજુમાં રૂમ ટેબલ ઉપર ગયો તો ટેબલ ખાલી ઉપાડી દે ભાઈ સાહેબ. આજે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સભામાં વિવિધ 15 કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં વિવિધ આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિપક્ષના આગેવાનોને કમિટીમાં સ્થાન ન મળતા અલ્તાફભાઈ ખફીએ વિરોધ પ્રગટ કર્યો હતો. દરમિયાન શાસક પક્ષના જ કોર્પોરેટર કેશુભાઈ માડમે પોતાના આગવા અંદાજમાં તેમનું દિલ અને તમન્ના બંને તૂટી ગયા હોવાની વાત સાથે તાજેતરમાં થયેલ નવા હોદ્દેદારોની નિમણૂકમાં પટેલ, આહિર અને રાજપૂત આગેવાનોને પદ ન આપવાની વાતને લઈ પ્રહારો કરતા પક્ષનો આંતરિક અસંતોષ બહાર આવ્યો હતો. પરિણામે કેશુભાઈનું નિવેદન મીડિયામાં ચર્ચિત બન્યું છે. ગોપાલભાઈ ને કાગળિયા જમા કરાવ્યા છે ને એ મને કાગળિયા કયો પાછા લઈ ગયો ખબર છે મારો બીજા સભ્ય. બીજું મારો પ્રશ્ન રજૂઆત છે હમણાં કઈક નક્કી લીધું કે ભાઈ આયર દરબાર પટેલ ને કઈ નહીં જવું કઈ હવે કઈ ન દીધું ઠીક છે ન દીધું પણ મેં હમણાં કાગવાસ કાગવાસ કહ્યું ને તો કાગરા કે આયર દરબાર પટેલ નું અમે નથી ખાતા. હવે આ આટલો અત્યાચાર હાલ્યા એનું શું કરવું. જો મેલી એક કહેવત છે આદમી કા દિલ ટૂટ જાતા હૈ તો શૈતાન બન જાતા હૈ જબ ઉસકી તમન્ના ટૂટ જાતી હૈ તો સાધુ બન જાતા હૈ. હવે અમારું તો દિલ ને તમન્ના તૂટી ગયું તો શું કરવાનું. હવે સમજો આ છે ને ચૂંટણી પહેલા સાધુઓ ચૂંટણી ઉમેદવાર આવે ને શૈતાન. ગઈકાલે ધ્રોલમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ઘટના પછી મૃતકનો પતિ ગુમ હોવાની તથા આડા સંબંધની આશંકાએ તેણે જ પત્નીની હત્યા કરી હોવાની થિયરી બહાર આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ધ્રોલ પોલીસે ગુનાના ગણતરીના કલાકોમાં જ આરોપી સરદાર વાસ્કેલિયાને ઝડપી લીધો છે. તેની પાસેથી એક પિસ્તોલ પણ કબજે કરવામાં આવી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.